नमस्कार, स्वागत छे आपनो न्यूज लाइव में। समाचारों साथे हूं छू जिज्ञासा। एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। गांधीनगर सीएम निवासस्थाने बैठक की शुरुआत थी चुकी छे। सीएम निवासस्थाने उच्च स्तरीय बैठक योजाई रही छे, जेमा टास्क फोर्स ना तबीबों साथे सीएम बैठक करवाना छे, जेमा सुविधा थी लईने इन्फ्रास्ट्रक्चर मुद्दे चर्चा करवामां आवशे। कोरोना की त्रीजी लहर सामे आगोतरा आयोजन संदर्भे आ बैठक नुं आयोजन करवामां आव्युं छे। बैठक में शिक्षण मंत्री, ऊर्जा मंत्री, गृह राज्य मंत्री पण हाजर छे, साथे मुख्य सचिव, अधिक मुख्य सचिव नी पण उपस्थिति छे। अने आज अंगे वधु विगतो साथे गांधीनगर थी संवाददाता सोनल अनडकट जोड़ाया छे। सोनल, सीएम निवासस्थाने उच्च स्तरीय बैठक की शुरुआत थी छे, शुं विगतो? જી, અત્યારે જિજ્ઞાસા જે આ બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે। આજે ટાસ્ક ફોર્સના જે તજજ્ઞ તબીબો છે તેમની સાથે મુખ્યમંત્રી ખાસ બેઠક કરી રહ્યા છે। શનિવારે જ્યારે કલોલના અરસોડિયા સેન્ટર, કોવિડ કેર સેન્ટર ખાતે જ્યારે મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી, ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં જ તેમણે કહ્યું હતું કે સોમવારે તેમની જે આ બેઠક છે તે મળવા જઈ રહી છે। ત્રીજી લહેર સામેની જે આગોતરું આયોજન છે તે સરકાર શરૂ કરી દેવા માંગે છે, અને તે અંતર્ગત જ આજે આ બેઠક મળવા જઈ રહી છે। સાથે જ જે રિસર્ચ કરતા વૈજ્ઞાનિક છે તેની સાથે પણ આગામી દિવસોમાં મુખ્યમંત્રી બેઠક કરવા જઈ રહ્યા છે। પણ આજની બેઠકની જો વાત કરીએ તો જે ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો છે તેમની સાથે અત્યારે બેઠક ચાલી રહી છે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે। સૌથી મહત્વની બાબત છે કે કોરોનાની જે બીજી લહેર છે તેમાં અત્યંત જે કહી શકાય કે રાજ્ય સરકારની કેટલીક વરવી વાસ્તવિકતાઓ સામે આવી છે। મેડિકલ સુવિધાના નામે રાજ્ય સરકાર પહોંચી નથી શકી તેવી બાબત હાઈકોર્ટે પણ નોંધી છે, સુપ્રીમ કોર્ટે પણ નોંધી છે। કેન્દ્ર સરકારને ફટકાર પડી છે, રાજ્ય સરકારને પણ ફટકાર પડી છે। પણ હવે જ્યારે ત્રીજી લહેરની વાત આવે તો ત્રીજી લહેરની સામે મુખ્યમંત્રીનું કહેવું છે કે આગોતરું આયોજન સરકાર હાલ કરી રહી છે અને તેના ભાગરૂપે આજની આ બેઠક મળી રહી છે। તજજ્ઞ તબીબો સાથે ખાસ કરીને જે મેડિકલ સુવિધાઓ છે તેના સંદર્ભે ચર્ચા કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે બીજી લહેરની જો વાત કરીએ તો તેમાં સરકાર ઓક્સિજન પૂરો પાડવો, રેમડેસિવિરના કાળા બજાર, એ તમામ બાબતો જે છે તેને નાથવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ હતી, જેની નોંધ હાઈકોર્ટમાં પણ લીધી છે। અને હાઈકોર્ટે પણ આ સંદર્ભે સરકારને તાકીદ કરી હતી કે લોકો જે રીતે રસ્તા પર મરી રહ્યા છે તેના માટે સરકારનો જે વહીવટ છે તે ક્યાંક ને ક્યાંક ઉણો ઉતર્યો છે તેવું લાગી રહ્યું છે, અને મેડિકલ સુવિધા ખાસ કરીને રાજ્યમાં મોટા પાયે ઊભી થાય તેવો એક પ્રયાસ થવો જોઈએ તેવું હાઈકોર્ટે પણ નિવેદન કર્યું છે। એટલે આ સંદર્ભમાં આજે જે બેઠક મળવા જઈ રહી છે ટાસ્ક ફોર્સના તબીબો સાથે મેડિકલ સુવિધાઓ વધારવા સંદર્ભે, અત્યાર સુધીની જો વાત કરીએ તો 1 લાખ જેટલી જે કોવિડ પથારીઓ છે તેની સુવિધા સરકારે ઊભી કરી છે, પણ તે પણ પૂરતી ન હોય તેવું જણાઈ રહ્યું હતું આ બીજી લહેરમાં હજુ પણ। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો સીએમ નિવાસસ્થાને બેઠકની શરૂઆત થઈ છે, જેમાં ટાસ્કફોર્સના તબીબોની ઉપસ્થિતિ છે। સુવિધાથી લઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે આજે ચર્ચા કરવામાં આવશે। કોરોનાની ત્રીજી લહેર સામે આગોતરા આયોજન સંદર્ભે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં શિક્ષણ મંત્રી, ઉર્જા મંત્રી, ગૃહ રાજ્ય મંત્રી પણ હાજર છે, મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ પણ હાજર છે। મેડિકલ સુવિધાઓથી માંડીને આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુદ્દે આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। બેઠકની શરૂઆત થઈ ચૂકી છે।